રાજકોટ શહેરના હરિદ્વ રોડ ઉપર આવેલ કિરણનગર સોસાયટીના નંબર ત્રણના મકાનમાં રહેતા કલ્પેશભાઈ પોતાના મકાનમાં ખાસ કરીને રાત્રિના સમયમાં નકલી ઘી અને નકલી માખણ બનાવવાનું કામ કરતા હોવાની અનેક ફરિયાદો આરોગ્ય શાખાને મળી હતી જેના આધારે ગત મોડી રાત્રે આરોગ્ય અધિકારીઓની ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન નકલી ઘી બનાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યાંથી નકલી ઘી બનાવવા ઉપયોગમાં લેવામાં આવતી મલાઈ માવા સહિતની વસ્તુઓ કબજે લેવામાં આવી હતી તેમજ નકલી ઘીનો અંદાજે એકસો પચીસ કિલો જેટલો જથ્થો કબજે લઈને તેનો નાશ કરવામાં આવ્યો હતો અને નમૂનાઓ લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા રાજકોટ શહેરમાં હરિધવા માર્ગ પર કિરણ સોસાયટી શેરી નંબર ત્રણ છે કે જ્યાં મા મકાન છે અમને ટેલિફોનિક ફરિયાદ અવારનવાર આવતી હતી કે આ સ્થળે રાત્રિના ખાસ કરીને મોડી રાત્રિએ અહીંયા નકલી ઘી અથવા માખણ બનાવવાનું કાર્યવાહી ચાલી રહી છે જે અનુલક્ષીને અમે એને ફોલોઅપ કરતાં રાત્રે અમારી ફૂડની ટીમ સાથે રાત્રે અગિયાર વાગે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી સ્થળ મુલાકાત દરમિયાન અમને સ્થળ ઉપર જ નકલી ઘી બનાવવાનો સરસામાજન જેમ જેમ કે મલાઈ છે અને એના માટે વપરાતો તેલ છે અને કેમિકલ એ અને સાથે સાથે તાવડા પણ મળી આવેલા હતા જે ઉપર અમે સ્થળ ઉપર એ એના માલિક કલ્પેશભાઈ નોડવદરિયા છે એમને પૂછતા તેમણે સ્વીકારેલ હતું કે તેઓ આ રીતનું ઘી બનાવે છે અને આજુબાજુના ગામડામાં એવો આરોગ્ય વિભાગના દરોડાને પગલે નકલી ઘી બનાવતા અથવા મિલાવટ કરતા અન્ય વેપારીઓમાં પણ ફળફળાટ ફેલાઈ ગયો છે પૃથકરણ અર્થે મોકલવામાં આવેલ નમૂનાઓમાં જો કેમિકલનો ભાગ જણાશે તો માલિક કલ્પેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શહેરના મધ્યમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાતા ભારે સનસનાટી મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન રાજકોટ